હવે દિવાળી બાદ થશે ભાજપનું શીર્ષસ્વ નેતૃત્વ સ્નેહ મિલન કાર્યક્રમ. 21-28 નવેમ્બર દરમિયાન ગુજરાતની 182 વિધાનસભામાં યોજાશે સ્નેહ મિલન. આ સ્નેહ મિલનના માધ્યમથી ગુજરાત ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા કાર્યકર્તાઓને સજ્જ કરશે. વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા કિંજલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કિંજલ, ભાજપનું સ્નેહ મિલન કાર્યક્રમ ઉદ્દેશ હશે 2024ની ચૂંટણી? જી બિલકુલ, દર વખતે દિવાળીની બાદ ભાજપ દ્વારા સેમિલન કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે, પરંતુ જ્યારે ચૂંટણીઓ હોય છે ત્યારે આ જે કાર્યક્રમ છે તેનું સ્વરૂપ છે તે બદલાતું હોય છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 21-28 નવેમ્બર દરમિયાન 182 વિધાનસભામાં સેમિલન કાર્યક્રમ યોજવાનો જે કાર્યક્રમ છે તે નક્કી થઈ ચુક્યો છે. તેની અંદર મુખ્ય પ્રધાન ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, તેની સાથે જે કેન્દ્રીય મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ 8 જેટલી વિધાનસભાઓની અંદર સેમિલન કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તો વાત કરવામાં આવે વંશુ માંડવિયા, દેવસિંહ ચૌહાણ, દર્શના જરદોશ અને પુરુષોત્તમ રૂપાલા પણ અલગ અલગ વિધાનસભામાં રહી અને સેમિલન કાર્યક્રમ કરવાના છે. સ્વાભાવિક રીતે લોકસભાની ચૂંટણી પહેલાના જે સેમિલન કાર્યક્રમો હોય છે તેના દ્વારા એક પ્રકારનું જે વોર્મઅપ હોય છે, વોર્મઅપ કરવાનો પ્રયાસ થતો હોય છે. અને ગુજરાતની વાત કરવામાં આવે તો 21-28 નવેમ્બર દરમિયાન સ્નેહમિલન કાર્યક્રમો ભાજપ યોજશે. બિલકુલ કિંચિત, આભાર જાણકારી બદલ. દર વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમનું ભાજપ આયોજન કરતું હોય છે અને તેના થકી કાર્યકર્તાઓને તમામ જે શીર્ષસ્થ નેતા છે તે મળતા હોય છે, પરંતુ હવે ચૂંટણીનો સમય છે ત્યારે સ્વાભાવિક છે કે તમામ કાર્યક્રમનું રૂપ પણ બદલાશે.